ગોડાદરામાં માસૂમ બાળાને પીખી નાખી તેની હત્યા કરનારના રાધમનો રાવણ પર ફોટો મૂકી દહન કરાયું હતું. ગુરુવારે દશેરાના દિવસે પાંડેસરામાં એક સંસ્થાના કાર્યકરોએ અનિલનો ફોટો રાવણ પર ચોંટાડી દહન કર્યું હતું. ગોડાદરામાં બાળકી સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં સનસનાટી ભર્યા પ્રકરણમાં લોકોમાં રોષ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે દશેરાના દિવસે પાંડેસરા પોલીસ કોલોની 4 રસ્તા પાસે અખિલ ભારત હિન્દુ યુવા મોરચાના કાર્યકરોએ રાવણ પુતળા પર બળાત્કારી અનિલ યાદવના ફોટા ચડાવીને જાહેરમાં સળગાવ્યો હતો. માસૂમ બાળકી સાથે થયેલા અત્યાચારના વિરોધમાં સ્થાનિક રહીશો દ્વારા રાવણની જગ્યાએ ભાગી ગયેલા બળાત્કારી અનિલ યાદવના પુતળાનું દહન કરવાનું આયોજન કર્યું હતું. જો કે પુતળા દહનના કાર્યક્રમ દરમિયાન વાતાવરણ તંગ થાય તેવી આશંકાના પગલે પોલીસે પુતળા દહન કાર્યક્રમની પરવાનગી આપી ન હતી. વધુમાં લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં 3.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનારો અનિલ યાદવ તેના વતન બિહાર પહોંચી ગયાની વાત જાણવા મળી છે. પોલીસની એક ટીમ પણ તેના વતન પહોંચી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, એટલે સ્ટાર ન્યૂઝ, સુરત.